હલો ઇરવન, નમસ્કાર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે હાલ જે ફોરેસ્ટ ભરતીનું ફિઝિકલ મતલબ ગ્રાઉન્ડ લેવાનું છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરીશ, અને આવનારી ભરતીમાં કયા કયા પ્રકારે આપણે ધ્યાન રાખવું જરૂરી છે એના વિશે થોડી ઘણી વાતચીત આ વિડીયોમાં કરીશ. લગભગ અઠવાડિયું કે મતલબ 10 દિવસ જેવું થઈ ગયું છે કે ફોરેસ્ટનું ફિઝિકલ મતલબ કમ્પ્લીટ થયું છે. મેં પણ ફોરેસ્ટ ગાર્ડમાં ફિઝિકલ છે એ આપ્યું હતું, મારો 6 તારીખે વારો હતો. અને ફોરેસ્ટમાં હું મતલબ ગ્રાઉન્ડમાં હું નોટ ક્વોલિફાઈડ છું, બરાબર. ખાસી એવી મતલબ મહેનત કરેલી છે, કદાચ હું કહીશ ને કે ભાઈ આ બેરિયર થ્રુ હું કહેવાય કે હું મતલબ નોટ ક્વોલિફાઈડ થયો છું, કદાચ કોઈને સાચું પણ નહીં લાગે એટલે, પણ આ હકીકત છે. 6 તારીખે મારું ગ્રાઉન્ડ હતું. લગભગ પહેલી મતલબ બીજી પેરમાં મારો વારો આવ્યો હતો, 50-50ની પેર હતી. અમારી પેરમાં મારી બેચમાં હું ફર્સ્ટ હતો એટલે 5:41માં મેં મારું રનિંગ પૂરું કર્યું હતું. ત્રીજી ટ્રાય મેં મારી લાંબી કૂદ પણ પૂરી કરી હતી. ત્યાર પછી પહેલી ટ્રાયમાં મેં મારી ઊંચી કૂદ કમ્પ્લીટ કરી છે, ત્યાર પછી 8 પુલઅપ કમ્પ્લીટ કર્યા છે, ત્યાર પછી મતલબ 200 પણ કમ્પ્લીટ કર્યો છે. ત્યાર પછી 3 ફેક્ટર્સ એવા આવે છે કે જે તમારે પૂરા કરવા કમ્પલસરી છે. મતલબ ફોરેસ્ટ ફિઝિકલમાં 8 બેરિયર મતલબ સોરી ફિઝિકલ ક્રાઇટેરિયા છે કે જે તમારે કમ્પ્લીટ કરવા જરૂરી છે. બેનો માટે છે રનિંગ, લાંબી કૂદ, ઊંચી કૂદ અને ત્યાર પછી હાઇટ અને વજન. આ એના માટે ટોટલ 6 ક્રાઇટેરિયા આપેલા છે, સોરી 5 ક્રાઇટેરિયા આપેલા છે. અને એવી રીતે છોકરાઓ માટે 8 ક્રાઇટેરિયા આપેલા છે કે જે પૂરા કરવા કમ્પલસરી છે. એટલે મારું વજન પણ થઈ જાય છે, 61 કેજી મારું વજન થાય છે. છાતીમાં મતલબ કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ્સ હતો એ પણ પરફેક્ટ થાય છે. હાઇટમાં છે ને એ 0.1 સેન્ટીમીટર માટે હું નોટ ક્વોલિફાઈડ થાઉં છું. બરાબર, થોડાક દિવસ તો મને એવું લાગ્યું હતું કદાચ હું હવે કેમેરો ફેસ નહીં કરી શકું કે તમારી સાથે મારે કોઈ પણ ટાઈપનું મતલબ ડિસ્કશન કરવું છે તો હું નહીં કરી શકું. અંદરથી મને થોડો ઘણો આમ હું કહેવાય કે મતલબ કહેવાય ને કે આમ ઇરિટેશન ફીલ થતું હતું. મતલબ હું કહેવાય ને કે આમ ડીમોટિવેટ બિલકુલ નહોતો થયો. 2022માં પણ મેં ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે આપેલું હતું, એમાં હું ગ્રાઉન્ડમાં 0.2 સેકન્ડ માટે રહી ગયો હતો, 6.2 સેકન્ડ થઈ ગઈ એટલે 2 સેકન્ડમાં મેં રનિંગ નહોતો પૂરું કરી શક્યો, બરાબર. તો ત્યારે મતલબ મારું ગ્રાઉન્ડ જેવું પૂરું થયું ને ત્યાર પછી મતલબ હું એકદમ હારી ગયો હતો એમ, કે અંદરથી મારા પગમાં અથવા તો મારા બોડીમાં કોઈ એનર્જી ન હોય ને એવું મને ફીલ થતું હતું. અને આ વખતે મતલબ મેં મારું રનિંગ કમ્પ્લીટ પૂરું કર્યું, મારી બેચમાં ફર્સ્ટ એટલે સારામાં સારું રનિંગ કર્યું. લાંબી કૂદ ઇઝીલી મતલબ આપણે કમ્પ્લીટ કરી છે. ત્યાર પછી ઊંચી કૂદ બધા મતલબ જે મોટાભાગના જે કહેવાય ને મારાથી જે થતા હતા ને એવા બધા જ હું કહેવાય કે ક્રાઇટેરિયા મેં પૂરા કર્યા. મારા હાથમાં મતલબ 7 ક્રાઇટેરિયા એવા હતા કે જે હું પૂરા કરી શકું એમ હતું. એક્ઝામ્પલ તરીકે લાંબી કૂદ, ઊંચી કૂદ, 200 પુલઅપ આ બધું મારા હાથમાં હતું કે હું જેટલા એફર્ટ્સ આપીશ એટલું હું પૂરું કરી શકીશ. પણ અમુક છે ને એ નેચરલ બેરિયર્સ તમારા માટે હોય છે, એટલે કે કુદરતી બેરિયર હોય, એમાં તમે કાંઈ ન કરી શકો. તમારી હાઇટ છે બરાબર, તમારો ફેસ છે એ તમને તમારા જિનેટિકલ્સમાં મળ્યું છે, એટલે તમે તમારા જે પણ હું કહેવાય કે મતલબ વારસામાં આપને મળેલું છે એમાં કોઈ પણ ટાઈપનું આપણે ચેન્જ ન કરી શકીએ, એ આપણે કુદરત તરફથી મળેલું છે. પછી ત્યાં હું કે મતલબ રોદડા રોવા બેઠું કે ભાઈ હું કહેવાય કે મારી હાઇટ 0.1 સેન્ટીમીટર માટે કેમ ખૂટી, બરાબર છે. એટલે મેં સહજતાથી મતલબ એક્સેપ્ટ કરી લીધું અને મતલબ પછી હાથ પિંક કલરના કરાવી લીધા. એટલે ગ્રાઉન્ડમાંથી જ્યારે હું નીકળતો હતો ત્યારે પણ મને અંદરથી એકદમ ખુશી થતી હતી, બરાબર, કે મેં મારા 5 ક્રાઇટેરિયા હતા એ પરફેક્ટલી પૂરા કર્યા. અને કદાચ જો હું મારી હાઇટ માટે મતલબ ડિસ્ક્વોલિફાઈડ થઉં છું તો એમાં મારો કોઈ જ વાંક નથી, બરાબર છે. આ બધું મતલબ વિચાર્યા પછી મને એમ થયું કે નહીં તમારા સાથે વિડીયો એક શેર કરું. અને ફોરેસ્ટ ભરતીમાં સૌથી વધારે આ વર્ષે મતલબ આ વખતની ભરતીમાં ફિઝિકલમાં પાસ થયા છે એનું કારણ પણ થોડું ઘણું છે એ તમારા સાથે હું શેર કરીશ. અલગ અલગ ઝોનમાં મતલબ ગ્રાઉન્ડ લેવાનું છે, એટલે કે 4 ઝોનમાં ગ્રાઉન્ડ લેવાનું છે, કે ગાંધીનગર છે, જૂનાગઢ છે, સુરત છે, એવી રીતે દાહોદ, ગોધરા હોય, બરાબર છે. તો એમાં જૂનાગઢવાળા ગ્રાઉન્ડ ઉપર સૌથી વધારે પાસ છે. ઓબ્વિયસલી ત્યાં વધારે ફોર્મ પણ ભરાણા છે અને ત્યાં સીટો પણ વધારે છે એ મતલબ સૌરાષ્ટ્ર ઝોનમાં, એટલે ઓબ્વિયસલી ત્યાં વધારે પાસ થવાના છે. પણ કહેવાનો મતલબ એવો છે કે જૂનાગઢવાળા જે ઉમેદવારો છે એને ક્યાંક થોડો ઘણો મતલબ રિલેક્સેશન્સ મળ્યું છે અને થોડો ઘણો કંઈક બેનિફિટ્સ મળ્યો છે. બેનિફિટ્સ ક્યાં મળ્યો છે એ જસ્ટ હું તમને તમારી સાથે શેર કરીશ, કારણ કે હું મતલબ બોલી શકું છું કારણ કે મેં ફિલ કર્યું છે, મેં 5 ક્રાઇટેરિયાને જોયા છે એટલા માટે હું તમારી સાથે વાત કરી શકું છું. જે મતલબ ફિઝિકલ જેણે ક્વોલિફાઈડ નથી કર્યું ને, જે લોકો મતલબ લાંબી કૂદ, ઊંચી કૂદ, રસા સુધી નથી પહોંચી શક્યા, એ લોકોએ સાંભળવું જરૂરી છે કે જૂનાગઢમાં જેનું ગ્રાઉન્ડ હતું ને એ લોકોને રસામાં કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ્સ આવ્યો જ નથી,
લગભગ હું કહું કે ભાગ્યે કોઈ રસ્તામાં ફેલતી હોય તો બરાબર છે. બાકી ફોરેસ્ટની ફિઝિકલમાં બે ક્રાઇટેરિયા એવા છે કે જે તમને ફેલ કરાવી નાખે છે બરાબર. એમાં લાંબી કૂદ છે, તમે રનિંગ કરી નાખો કદાચ લાંબી કૂદ ન થાય, કારણ કે લાંબી કૂદ છે એ આડે છે. તમે જ્યાં પ્રેક્ટિસ કરતા હોય એના કરતાં જે ગ્રાઉન્ડ ઉપર તમે મતલબ દોડવા માટે જવાના છો ફોરેસ્ટ માટે, એ ગ્રાઉન્ડ ડિફરન્ટ છે. તમને તમારો રનવે પણ મતલબ પ્રોપર આઈડિયા ન આવે, કદાચ લાંબી કૂદ ના પણ થઈ શકે. એવી રીતે રસ્સો પણ એવી વસ્તુ છે કે ના થાય બરાબર. પણ ત્યાં તમે જુઓ ને તો તમે નીચેથી પગ અડાડીને ચડો ને તોય તમને ચડવા દેતા હતા બરાબર છે. એટલે એક ક્રાઇટેરિયા એવો થઈ ગયો કે જે સાવ લેઝી પ્રકારનો થઈ ગયો, એટલે મેક્સિમમ ઉમેદવારો ત્યાંથી નીકળી ગયા બરાબર છે. બાકી એક બેચમાં જો સમજો કે 10 જણા રસ્તા સુધી પહોંચ્યા હોય તો મારા ખ્યાલ પણ પ્રમાણે મને એવું લાગે છે, કારણ કે અમે લોકો 9 જણા અમારી બેચમાં છે એ મતલબ ક્લિયર થતાં થતાં નીકળ્યા હતા 50માંથી. એટલે એમાંથી લગભગ 2 થી 3 જણા એવા હતા કે એ રસ્તામાં નીકળી જાય એવા હતા બરાબર છે. હવે એ ખોટું ન લગાડતા પ્લીઝ, મારી હારે હતા એટલે હું તમારું ખોટું પ્લીઝ હું કહેવાય કે મતલબ કંઈ ખરાબ એવું બોલતો નથી, પણ કહેવાનો મતલબ એવો છે કે જે આપણી વાસ્તવિકતા હોય એ તો આપણે સ્વીકારવી જ પડે બરાબર. એટલે ત્યાં એ લોકો કીધે પણ રસ્સો થઈ ગયો, કારણ કે નીચેથી પગ તમે અડાડીને હું કહેવાય કે ઉપર ચડો એટલે ઓબ્વિયસલી તમે કદાચ 50 ફૂટ કહો તો મતલબ છોકરા ચડી જવાના છે. એટલે જૂનાગઢવાળા મતલબ ઉમેદવારો છે એને રસ્તામાં ફૂલ બેનિફિટ થયો છે, અને સુરતવાળા મતલબ ઉમેદવારો છે એને આ બાબતે છે એ થોડો ઘણો મતલબ નુકસાન થયું છે, કે રસ્તા ઉપર જ્યાં સુધી ચડાય નહીં ત્યાં સુધી હું કહેવાય કે મતલબ પગનો અડાડવા દેતા, નીચે ઉતરો ત્યારે તમને પગ અડાડવા દેતા હતા, બટ ચડો ત્યારે તમને કોઈ પણ ટાઈપનું આવું રિલેક્સેશન્સ નહોતું બરાબર. એવી ને એવી રીતે મતલબ બીજા બધા ગ્રાઉન્ડ ઉપર પણ રસ્તામાં છે એ થોડું ઘણું મતલબ ડિફરન્સ બધે ચાલ્યું છે. એ લોકોમાં હજી મને એવું લાગે છે કે મતલબ ડિપાર્ટમેન્ટમાં એવું કોડિંગ નહોતું કે આપણે પગ અડાડવા દેવો કે ન અડાડવા દેવો બરાબર. બાકી હકીકતમાં ખરેખર એની મતલબ જે કાંઈ ટ્રીક છે ને એ પગ અડાડ્યા વગર જ હોય છે બરાબર. છતાં પણ એ લોકો એની જાતે મતલબ કંઈક એવા મતલબ ડિસ્કશન કરીને રૂલ બનાવ્યો છે, સો એના લીધે પણ થોડો ઘણો છે એ મતલબ ડિફરન્સ આવી શકે છે બરાબર. અને કદાચ એવું પણ બની શકે કે ભાઈ એ લોકોએ હું કહે કે ત્યાં એવું વિચાર્યું હોય કે ભાઈ હું કહે કે રસ્સો છે તો ત્યાં પગ અડાડવા દેશું તો એમાં કંઈ ચેન્જીસ નહીં આવે. પણ ઉમેદવારો પાસ થવાની જે સંખ્યા છે ને એ ઘણી બધી વધી જતી હોય છે બરાબર છે. એટલે એ પ્રમાણે પણ હું કહેવાય કે જૂનાગઢવાળાને ફાયદો જોવા મળ્યો છે. ત્યાર પછી વાત કરું તો કે ભાઈ આવનારી ભરતી માટે મતલબ તૈયારી કરવી કે ન કરવી બરાબર છે. અત્યારે કોઈ પણ ટાઈપનું મતલબ મને એવું લાગે છે કે તમારો ટાર્ગેટ એવો જ હોય કે મારે ફક્ત ને ફક્ત ફોરેસ્ટની તૈયારી કરવી, તો પણ મારી તમને એક રિક્વેસ્ટ એવી છે કે સાથે સાથે મતલબ પોલીસ કોન્સ્ટેબલની પણ તૈયારી કરવાની. તમારે બેકઅપમાં છે ને એ મતલબ કોઈ બીજી એક હું કહે કે તૈયારી છે એ ચાલુ રાખવાની બરાબર છે. સમજો કે ફોરેસ્ટમાં ન થાય તો તમે છે એ જે તે પાછી તૈયારી કરેલી હોય એમાં તમે તમારું મતલબ પ્રદર્શન છે એ સારું એવું ફોકસ છે આપી શકો છો બરાબર. ફોરેસ્ટ ભરતી એવી છે કે એ ટાઈમસર ક્યારેય મતલબ ભરતી પૂરી થતી નથી. હું મતલબ એટલા માટે ખરાબ નથી બોલતો ભાઈ એમાં હું ક્વોલિફાઈડ નથી થયો બરાબર છે. હું સાચું છું, સાચું જે કંઈ છે એ મતલબ કહેવા માગું છું. પછી ઓલા જેવું નથી કે ભાઈ હું કે દ્રાક્ષ ન મળ્યા તો આપણે એવું બોલીએ કે આ દ્રાક્ષ તો ખાટી છે બરાબર, એવું બિલકુલ નથી. હું નેચરલી સહજતાથી હું નોટ ક્વોલિફાઈડ થયો છું તો એ હું એક્સેપ્ટ કરું છું, જે મારી હાઇટના લીધે થયો છું એમાં મારો કોઈ પણ પ્રકારનો માર્ગ નથી ડન. એટલે જે પણ કહું છું એ સહજતાથી કહું છું, જે મેં ફીલ કર્યું છે એ કહું છું. બહુ લાંબા સમયથી મતલબ હું ફોરેસ્ટને ટાર્ગેટ રાખીને જ તે મતલબ તૈયારી કરતો, મતલબ સાથે સાથે એવું નહોતો હું બેરોજગાર હતો, કમાવું પણ છું, સારી રીતે ઘર પણ ચાલે છે, અને એટલું મતલબ હું કહેવાય કે આપણે કરી શકીએ છીએ કે ભાઈ રોજિંદુ આપણું જીવનમાં જેટલો ખર્ચો થતો હોય એટલો આપણે આરામથી ઉપાડી લઈએ છીએ, એટલે કોઈ ચિંતાનો વિષય નથી બરાબર. ફક્ત ને ફક્ત ફોરેસ્ટના મતલબ ભરતીને ટાર્ગેટમાં રાખીને ક્યારે ભરતી ન કરવી બરાબર છે. એટલે ખાસ મતલબ હું કહેવાય કે જોઉં કે ફોરેસ્ટમાં જ મારે જવું છે બરાબર છે તો એ આપણી રૂઢતા છે, સાથે સાથે બીજી તૈયારી કરવી, નહીતર પછી આમાં નામાં આપણી એજ જતી રહે બરાબર. કારણ કે આ ભરતી પૂરી કરતાં કરતાં તે 3-4 વર્ષ જતા રહેતા હોય છે. હજી ઘણા બધા નવા ઉમેદવારોનો મતલબ હું કહેવાય કે હું પોઝિટિવિટી જોઉં છું કે ભાઈ નવી ભરતી આવે તો અમે એમાં મારું 100% આપશું બરાબર છે. મારું તમને એક રિક્વેસ્ટ એવી છે કે ભાઈ સાથે સાથે બીજી આ પોલીસની તૈયારી ચાલુ કરી દો, પોલીસમાં તમે સારામાં સારી તૈયારી કરશો ને તો એમાં લાગી જશો બરાબર. ફોરેસ્ટમાં છે એ બહુ ઓછી જગ્યા આવે બરાબર છે, એની ભરતી પણ બહુ ધીમી થાય, એટલે તૈયારી છે ને એ બીજી સાથે સાથે તૈયારી રાખવાની જ. અને બીજું પણ એક સાથે સાથે તમને કહી દઉં કે જો તમારી હાઇટ મતલબ ફિક્સ ટુ ફિક્સ થાય છે 163 સેન્ટીમીટર થતી હોય બરાબર, તો એ લોકોએ તો આ ભરતી છે એ સાઇડમાં જ રાખવાની બરાબર. એટલે કે મતલબ ફોર્મ ભરી દેવાનું, જો થાય તો થાય, નકર બહુ એટલી બધી ચિંતા નહીં કરવાની બરાબર છે.
અને 165 ઉપર જેની મતલબ 165 આજુબાજુ જેની હાઈટ થતી હોય એને પરફેક્ટલી મતલબ તૈયારી કરાય. જો હાઈટ ન થતી હોય બરાબર છે, અથવા તો બીજા કોઈ ક્રાઇટેરિયામાં બહુ મહેનત કરવી પડે એમ હોય તો પછી બહુ તૈયારી ન કરાય બરાબર છે. એવું નથી કે ભાઈ હું કે મતલબ આવ્યું તો આવ્યું એવી રીતે હું કે મતલબ તૈયારી કરશો ને બરાબર છે, તો ઘડીકમાં કદાચ ન હોય જાય બરાબર. ત્યાર પછી એક એક કિસ્સો મારે તમારા સાથે શેર કરવો છે કે મને મને મતલબ હું કંઈક સાંભળીને મને હસવું આવ્યું હતું. ફોરેસ્ટની ભરતી માટે મતલબ ફોરેસ્ટની જોબ માટે અને સ્પેસિફિક લોકેશન માટે માણસો મતલબ કયા હદે છે એ મતલબ પોઝિટિવ મોટિવેશન છે ક્યાંકથી લઈ આવે છે બરાબર. એક વ્યક્તિ મતલબ મેં કેસ સાંભળ્યો છે, સાચો છે ખોટો છે એ મને બહુ ખ્યાલ નથી, બટ કેસ એવો છે કે જે તે વ્યક્તિ છે એ વલસાડ આજુબાજુ કે સુરત આજુબાજુ છે એ ક્યાંક ફોરેસ્ટમાં જોબ કરતો હતો બરાબર, ફોરેસ્ટ ગાર્ડમાં જતો, લગભગ 2022ની ભરતીમાં લાગેલો હતો. એટલે એને એમ થયું કે ભાઈ આ જે ભરતી આવી છે ને થોડીક મોટી છે અને ફોરેસ્ટમાં મારું ફિઝિકલ તો કમ્પ્લીટ થઈ જ જાય છે બરાબર, એટલે મારે કંઈ ફોરેસ્ટનું ફિઝિકલ બાબતે એટલી બધી ચિંતા નથી, સારા એવા માર્ક્સ આવી જાય એટલે આ ભરતીમાં પણ મારે જે લોકેશન ઉપર જોઈએ છે એટલે કે ભાવનગર ઉપર જોઈએ છે તો ત્યાં મને આરામથી મળી જશે બરાબર છે. એ એ વ્યક્તિએ મતલબ ત્યાંથી જોબ મૂકી દીધી બરાબર છે. હવે ભાઈ હું કેટલે LWP ઉપર ઉતરી ગયો હતો બરાબર છે. એણે એવું ન કર્યું, એણે શું કર્યું કે ભાઈ મારે ગ્રાઉન્ડ ઇઝીલી થઈ જશે અને હું ખાલી વાંચી લઉં બરાબર, વાંચી લીધું સારા માર્ક્સ આવી ગયા અને ત્યાર પછી ફોરેસ્ટ ફિઝિકલમાં આ આ મતલબ જે અત્યારે ગ્રાઉન્ડ ગયો એમાં ફેલ થયો બરાબર છે. એટલે આવી મૂર્ખામી ક્યારેય ન કરવી બરાબર છે. એવું લાગે ને તો હું કે મતલબ LWP ઉપર જતું રહેવાનું એટલે કે રજા ઉપર ઉતરી જવાનું, પછી હું કે હરખુદી વાંચી નાખવાનું બરાબર છે, બાકી ક્યાંયથી જોબ મુકાય નહીં. અને આવું આવું હું કહેવાય કે મોટિવેશન આવે છે ક્યાંથી એમ બરાબર છે. આજે મતલબ સ્ક્રીનમાં જે તમને મતલબ એક થોટ દેખાય છે ને એ થોટ મેં એટલા માટે જ રાખ્યો છે કે ઓવર મોટિવેશન ક્યારેય ન લેવું જોઈએ બરાબર. ઓવર જે મોટિવેશન છે ને એ આપણા માટે નુકસાનકારક હોય બરાબર. અમુક લિમિટેડ હું કહે કે પોઝિટિવિટી આપણે મળે ત્યાં સુધી વસ્તુ આખી અલગ છે, બટ ઓવર પોઝિટિવિટીમાં ઘણું બધું મતલબ આપણે સમય પણ પાસ થઈ જતો હોય ને આપણે ઘણું બધું ગુમાવવું પણ પડે છે. એટલે અમુક વાર સુવિચારો છે ને એ દિવાલ ઉપર સારા લાગતા હોય એમ તમે જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો ઘણા બધા ઘસાઈ જઈએ છે. એટલે બેકઅપ પ્લાન તો હંમેશા રાખવો તે બરાબર છે. અહીંયા જો એક હું કે મતલબ એક થોટ આપ્યો છે કે મેં હાર નહીં માન શકતા, મારી પાસે કોઈ બેકઅપ નહીં છે બરાબર. અત્યારે તમે જીવો છો ને એ તમારું બેકઅપ છે બરાબર. જીવનમાં ક્યારેય એવું બને જ નહીં કે તમારી પાસે કોઈ બેકઅપ પ્લાન જ ન હોય બરાબર છે. તમે કૂવામાં પડી ગયા હોય ને તોય તમારી પાસે એક બેકઅપ પ્લાન હોય બરાબર. એટલે ક્યારેય મતલબ હું કે સાવ એ એ પ્રમાણે રૂઢતાથી હું કે મતલબ ઓવર પોઝિટિવિટી અથવા તો ઓવર મોટિવેશનમાં આવી જઈએ ને તો ફોરેસ્ટ તમારા 34 વર્ષ ક્યારે ખાઈ જશે ને એ તમને ખબર નહીં રહી બરાબર. મેં મતલબ મારી જોબ ચાલુ રાખી હતી એટલે મને અંદરથી બહુ એટલી ચિંતા પણ નથી અને આગળ આપણે એવું કંઈ નથી કે ભાઈ હું કે મતલબ કોઈ આપણે મતલબ આવી પ્રકારની જોબ મળી જાય તો તે આપણે કમાશું બરાબર, ગમે ત્યાંથી આપણે કમાઈ શકીએ છીએ ડન. ગવર્મેન્ટ મતલબ જેટલી પણ નોકરીઓ મળે છે ને એમાંથી લગભગ 3-4% આજુબાજુ તે હું કે ગવર્મેન્ટ જોબો છે, બાકીની હું કે 95% જે જોબ છે એ પ્રાઇવેટ જોબ છે. તો માણસો કમાઈ તો છે જ બરાબર. એટલે આપણે એવી રૂઢતા તો બિલકુલ નથી લાવવાની કે મારી પાસે તો ગવર્મેન્ટ જોબ જ હોવી જ જોઈએ બરાબર. આપણે આપણું 100% આપવાનું છે, આપણા મતલબ આપણા પાસે જેટલી તાકાત છે ને એટલા એફર્ટ્સ આપી દેવાના છે, પછી ન થાય તો પછી મતલબ કુદરત ઉપર મૂકી દેવાનું છે કે ભાઈ મેં મારી 100% મહેનત આપી દીધી હતી છતાં પણ ન થયું તો કોઈ વાંધો નહીં, હવે કોઈ બીજા સેક્ટરમાં છે એ એક્ઝામ્પલ આવીશ. ઓકે, આ મારો એક્સપિરિયન્સ હતો ફોરેસ્ટની આ 2024ની જે કંઈ ભરતી છે એમાં. મેં મારા મતલબ ફિઝિકલ વિશે પણ તમને ઘણી બધી વાત કરી છે, એમાંથી તમને યોગ્ય લાગે તો તમે મતલબ એ પ્રમાણે છે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. ફોરેસ્ટની સાથે સાથે બીજી તૈયારી રાખવાની જ. ફોરેસ્ટમાં જે વેકેન્સી આવશે એ બહુ લિમિટેડ વેકેન્સી આવશે, પોલીસમાં વેકેન્સી આવશે એ ખૂબ ઝાઝી આવશે, એટલે તમારા લાગવાના ચાન્સ ખૂબ વધારે છે બરાબર. અને એમાં કોઈ ગફલા થવાના પણ ચાન્સ નથી બરાબર. અને આમાં તો ક્યાં હું કહેવાય કે કોણ લાગી જાય એનું કાંઈ નક્કી ન હોય બરાબર. હજી પણ માર્ક્સ જાહેર નથી કર્યા. હાઈકોર્ટ કેટલા સમયથી કહે છે કે ભાઈ તમે શું કહ્યું કે માર્ક્સ જાહેર કરો માર્ક્સ જાહેર કરો, છતાં પણ નથી થતા. એટલે એનો મતલબ એવો થાય છે કે ક્યાંક ને ક્યાંક તો મતલબ હું કહે કે થોડો ઘણો લૂપ રહેલો છે બરાબર. તમે હું બધા જાણીએ જ છે, છતાં પણ આપણે બધા આખા ડાકાન કરીએ છીએ એટલે એ આવનારા સમયમાં કદાચ આપણે બધાએ ભોગવવું પડે. ચલો, જે લોકો મતલબ ફિઝિકલ કમ્પ્લીટ કર્યું છે એ લોકોને મતલબ તમારું નામ છે એ મતલબ મેરિટમાં આવે એના માટે ઓલ ધ બેસ્ટ. બાકી જે લોકો નોટ ક્વોલિફાઈડ લિસ્ટમાં આવે છે એ લોકોએ સાથે સાથે બીજી તૈયારી રાખવી બરાબર. મેં પણ હવે ચાલુ કરી દીધી છે, બેઠી તૈયારી આપણે ચાલુ કરવાની છે. આપણી હેડ નથી થતી એટલે પોલીસમાં ક્યાંય હું કે મતલબ માથું મારવાનું થતું નથી, બેઠી જેટલી તૈયારી આવશે એ બધી આપણે એક્ઝામ આપશું, થવું હોય તો થાય બરાબર, આપણે આપણું બેસ્ટ આપશું, બાકી કોઈ વાંધો નહીં, જીવન ચાલે છે બરાબર. ચલો,
મળીએ છીએ આવનારા કોઈ વિડીયોમાં. સવારે કદાચ ગ્રાઉન્ડ ઉપર જઈશ તો મતલબ પોલીસ કોન્સ્ટેબલવાળા છોકરા છે એ રનિંગ કરતા હશે, તમારી સાથે મતલબ થોડા ઘણા વિડીયો છે એ શેર કરીશ. અને પોલીસમાં મતલબ ગ્રાઉન્ડ માટે કેવી રીતે થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે એ લાવી શકાય છે એ હું તમને તમારા સાથે શેર કરીશ. ઓકે, થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ મી એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.